નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. આજે હું સૌની ફેવરિટ અને સૌને ખૂબ જ પસંદ પડે તેવી રેસિપી શેર કરવા જઈ રહી છું, જે છે મેંગો શ્રીખંડ. તો ચાલો બનાવીએ મેંગો શ્રીખંડ. મિત્રો, મારી આ રેસિપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે. મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા કુલ 1 લિટર દૂધ મેળવી અને દહીં બનાવેલ છે. આ દહીંને મેં કોટનના સાફ કપડામાં રાખી અને વધારાનું એક્સ્ટ્રા પાણી નિતારી લીધેલ છે. દહીંમાંથી પાણી કઈ રીતે નિતારવું તેની રેસિપી મેં અગાઉ શેર કરેલો શ્રીખંડ કેસર પિસ્તા શ્રીખંડમાં આપેલી છે, જે આપ તે રેસિપીમાં જોઈ શકો છો. તો દહીંમાંથી ઘણું ખરું પાણી નીતરી ગયેલ છે. દહીંમાંથી જેટલું નીકળે તેટલું પાણી નિતારી લીધા બાદ આ રીતે સ્ટ્રેનરમાં રાખી અને દહીંમાંથી ખાટું પાણી નિતારી લીધેલ છે. દહીંના આ મસ્કાને મેં એક વાસણમાં લઈ લીધેલ છે. દહીંનો મસ્કો તૈયાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં મોળું યુઝ કરવાનું છે, તેમજ દહીંને જે કપડામાં બાંધીએ તે કપડું સાફ તેમજ વ્હાઈટ કોટનનું યુઝ કરવાનું છે. 1 લિટરમાંથી 220 ગ્રામ જેટલો દહીંનો મસ્કો તૈયાર થઈ શકે. હવે આ મસ્કાને 4 થી 5 મિનિટ માટે ફેટી લઈએ, જેથી આ મસ્કો સરસ સોફ્ટ અને ફ્લફી થઈ જાય. આ રીતે 5-1 મિનિટ ફેટીશું. શ્રીખંડ બનાવવા માટે હંમેશા મોળું દહીં જ યુઝ કરવાનું છે, છતાં પણ જો કોઈ કારણસર દહીં ખાટું થઈ જાય તો દહીંની અંદર એક્સ્ટ્રા પાણી એડ કરી અને પાણી રિમૂવ કરી શકાય. આ ટીપ્સ અપનાવવાથી દહીંમાં રહેલી ખટાશ ઓછી થઈ જાય છે. 5-1 મિનિટ બાદ હું એડ કરું છું 1 ચપટી એલચી પાવડર. શ્રીખંડમાં એલચીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સાથે જ હું એડ કરું છું 1/4 કપ દળેલી ખાંડ. આ રેસિપીમાં ખાંડ હંમેશા દળેલી જ યુઝ કરવી, તેમજ ઘરમાં જે પ્રમાણે સ્વીટનેસ પસંદ હોય તે પ્રમાણે ક્વોન્ટિટીમાં પ્લસ માઇનસ કરી શકાય. ફરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. બે 3 મિનિટ ફેટી લીધા બાદ એડ કરેલ એલચી પાવડર તેમજ દળેલી ખાંડ સરસ રીતે મિક્સ થયેલ દેખાય છે. તો હવે તેમાં એડ કરીશું કેરીનો રસ. ધીમે ધીમે રસ એડ કરતા જઈએ અને બરાબર મિક્સ કરતા જઈએ. શ્રીખંડમાં કેસરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે, તેમજ કલર પણ સરસ એટ્રેક્ટિવ આવે છે. તો આ સમયે 8-10 કળીઓ કેસરની પણ લઈ શકાય. ફરી થોડો કેરીનો રસ એડ કરીએ. ફરી સરસ રીતે ફેટીને બધું મિક્સ કરીએ. અહીંયા મેં કુલ 220 ગ્રામ દહીંના મસ્કા સાથે 1/2 કપ કેરીનો રસ લીધેલ છે. તો દહીંના મસ્કા સાથે ખાંડ, એલચી પાવડર તેમજ કેરીનો રસ સરસ રીતે મિક્સ થઈ ગયેલ છે અને આપણો શ્રીખંડ ઓલમોસ્ટ તૈયાર છે અને શ્રીખંડનું ટેક્સચર પણ સરસ સ્મૂથ દેખાય છે. હવે તેમાં 4-5 કાજુના ટુકડા એડ કરી દઈએ. શ્રીખંડમાં આ રીતે મોટા પીસીસમાં કટ કરેલું ડ્રાય ફ્રૂટ્સ ખૂબ જ સરસ લાગે છે. સાથે જ હું એડ કરું છું કેરીના ટુકડા. ફરી હળવા હાથે બધું મિક્સ કરીએ. તો મિત્રો, તૈયાર છે આ મેંગો શ્રીખંડ. આ શ્રીખંડને બનાવી લીધા બાદ 2-3 કલાક સુધી રેફ્રિજરેટરમાં રાખીને ઠંડો પાડીને સર્વ કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. શ્રીખંડને હંમેશા પૂરી સાથે સર્વ કરવામાં આવતો હોય છે, પરંતુ શ્રીખંડને રોટલી સાથે પણ એન્જોય કરી શકાય. તો મિત્રો, અત્યારે ઉનાળાની સિઝન છે, તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. મેંગો શ્રીખંડ સાથે આપના એક્સપિરિયન્સ મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.